હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠમાં ગંદકી સામે આવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા જાળવવા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, પણ એની અસર થઈ હોય એવું દેખાતી નથી રહ્યું। રાજકોટ અને ભાવનગરની યુનિવર્સિટીમાં ટીવી 9 ની ટીમે તપાસ કરી તો શું જોવા મળ્યું એ જાણીએ। સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીની જ ગુજરાત વિદ્યાપીઠમાં પારવાર ગંદકી જોઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું હૃદય હચમચી ઉઠ્યું હતું, અને તેમાં જાતે જ સફાઈ અભિયાન ઉપાડવાની સાથે તેમણે રાજ્યની તમામ યુનિવર્સિટીઓને સફાઈ રાખવા પરિપત્ર પણ પાઠવ્યો હતો। પરંતુ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં સ્વચ્છતાના નામે મીંડું છે એવું કહીએ તો કંઈ ખોટું નથી। ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં સ્વચ્છતાના નામે કામગીરી શૂન્ય છે। હાલમાં જ રાજ્યપાલ દ્વારા સ્વચ્છતાને લઈને યુનિવર્સિટીના વીસીને લેખિતમાં પરિપત્ર આપવામાં આવ્યો છે કે કોઈ પણ સંજોગોએ યુનિવર્સિટીની અંદર સ્વચ્છતા તાત્કાલિક કામગીરી કરવામાં આવે, આમ છતાં જવાબદાર લોકો આ પરિપત્રને ગોળીને પી ગયા છે। યુનિવર્સિટીના કેમ્પસ, હોસ્ટેલ કે કોલેજમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને અસ્વચ્છતા જ આંખે ઉડીને વળગે છે। વિદ્યાના ધામમાં અસ્વચ્છતા જાણે ઘર કરી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે। આ તરફ ભાવનગર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલની આજુબાજુ એટલી હદે ગંદકી જોવા મળી છે કે વિદ્યાર્થીઓ બીમાર પડી શકે। આપ જોઈ શકો છો અમે અત્યારે છીએ ભાવનગર યુનિવર્સિટીની આ શામરદાસ પાસે આવેલી હોસ્ટેલ કે હોસ્ટેલની અંદર 150 થી વિદ્યાર્થીઓ રહી રહ્યા છે, ત્યાં સ્વચ્છતા કેવી છે અને અસ્વચ્છતા જાણે ઘર કરી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અહીંયા રહેતા વિદ્યાર્થીઓ બીમાર પણ પડી શકે તેવી અસ્વચ્છતા દેખાય છે। ત્યારે ભાવનગર યુનિવર્સિટીની અંદર કે જ્યાં સ્વચ્છતા સહિત જીવનના મૂલ્યો શીખવવામાં આવતા હોય ત્યાં અસ્વચ્છતા ઘર કરી ગઈ છે। હવે આ સ્થિતિ ખુલ્લી પડી જતા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ હવે તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવાની વાત કરી રહ્યા છે। યુદ્ધના ધોરણે રેક્ટરશ્રીઓ જે છે, વિવિધ હોસ્ટેલના પ્રિન્સિપાલશ્રીઓ, એમને આપણે સૂચના છે આપેલી છે 3 દિવસનું વ્યવસ્થિત આયોજન કરી અને આખું શેડ્યુલ તૈયાર કરી, અને હાલ પણ કોરોનાની જે સ્થિતિ છે એ ભવિષ્યમાં કોઈ વિકટ સ્વરૂપ લે તો એમાં સફાઈને કારણે આપણને કોઈ મુશ્કેલી ન પડે એ માટેનું એક આયોજન છે, એ આગામી દિવસોમાં સત્વરે હાથ ઉપર લેવામાં આવશે। એવું નથી કે ભાવનગરની યુનિવર્સિટીમાં જ આ સ્થિતિ છે, બલકે રાજકોટમાં પણ જ્યારે ટીવી 9 ની ટીમે રિયાલિટી ચેક કર્યું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઠેઠે કચરાના ઢગ જોવા મળ્યા। મોટા ભાગના ડિપાર્ટમેન્ટમાં સૂકું ઘાસ, કચરાના ઢગલા સામે આવ્યા। એક તરફ રાજ્યપાલ તમામ યુનિવર્સિટીમાં સ્વચ્છતા રાખવા અપીલ કરી રહ્યા છે તો બીજી તરફ યુનિવર્સિટીના કેમ્પસમાં કચરાના નિકાલને બદલે આ હાલત છે। જો કે આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીનો કંઈક અલગ જ દાવો છે। યુનિવર્સિટીની હોસ્ટેલો હોય, વિવિધ ભવનો હોય, ત્યાં મુલાકાત લઈ અને સફાઈ અંગેની માર્ગદર્શન આપીને જરૂર પડે ત્યાં વિદ્યાર્થીઓ એ હોસ્ટેલમાં રહેતા હોય તો એ વિદ્યાર્થીઓની સાથે, ભવનોમાં ક્યાંય ગયા હોય તો ભવનોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સાથે મળી અને સફાઈ ઝુંબેશ ચલાવીએ છીએ। સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વધુમાં આ જે સફાઈ ઝુંબેશ છે અને એ તમામ પ્રકારનો યુનિવર્સિટીમાંથી ગંદકી દૂર થાય એ માટે સફાઈ માટેના કોન્ટ્રાક્ટરો આપેલા છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ માને છે, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ માને છે। જો કે કુલપતિની વાતો પોકળ સાબિત થાય તેવા દ્રશ્યો પણ કેમ્પસમાં જોવા મળે છે, ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ સફાઈ મુદ્દે સત્તાધીશો પર અસ્વચ્છતા પર આક્ષેપ નાખ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વોશરૂમ જોવા જઈએ કે એ પણ એવી જ હાલતમાં પડ્યું છે, એમાં પણ એકવાર આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની બોટલ પણ પકડાઈ ગઈ છે, તે ક્યાંક ને ક્યાંક શરમજનક છે અને નિંદનીય કહેવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે અને ત્યાંના તંત્ર માટે અને કુલપતિ સાહેબ માટે। જેમ આપણે જોયું કે આપણે વિદ્યાપીઠમાં આપણા માનનીય શ્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના હાથે સાફ કર્યું, એમ અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક સિન્ડિકેટ મેમ્બરે, કુલપતિશ્રીએ, ઉપકુલપતિશ્રીએ આવીને સાફ કરવું જોઈએ। સરકારે પણ કીધું હતું સ્વચ્છ ભારત અભિયાન, પણ એમાં કાંઈ અમલ મૂકવામાં આવ્યું નથી। ખુદ વિદ્યાર્થીઓ અને આ દ્રશ્યો જ સાબિત કરે છે કે હકીકત શું છે, છતાંય સત્તાધીશો સફાઈના દાવા કરતા રહે છે એ બતાવે છે કે તેઓ સફાઈ અને રાજ્યપાલના પરિપત્ર બાબતે કેટલા ગંભીર છે।
આ દ્રશ્યો જોતા હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. તમામ ડિપાર્ટમેન્ટોમાં આ જ પ્રકારનું ઘાસ અને આ જ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે. કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ.